नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दसणिया, श्री ज्ञानदीप स्कूल में आप सबनों छे हार्दिक स्वागत करूँ छूँ। हवे आजे आपणे छे स्टैंडर्ड 12th में सब्जेक्ट इंग्लिश लाइफिंग में रीड वन नु नाम छे द बर्ड मैन ऑफ इंडिया। पेलू छे व्हाइट ब्रिस्टेड किंगफिशर, एनु नाम ज छे सफेद छाती वाळो जे किंगफिशर होय। किंगफिशर विषे तमे जाणता हशो, किंगफिशर पक्षी आवे। साइज तो के बिटवीन मैना एंड पेगन्स, मैना एंड पेगन्स एटले कि मैना ने कबूतर नी जे वच्चे नो साइज आवे ए कद छे। व्हाइट थ्रोट छे, सफेद गळू छे, एंड सेंटर ऑफ ब्रेस्ट अने छाती नी वच्चे ब्राउन, व्हाइट थ्रोट, व्हाइट थ्रोट एंड सेंटर ऑफ ब्रेस्ट, ब्राउन हेड, ब्राउन कलर नो माथू होय छे। And most under of under parts અને મોટા ભાગના નીચેના જે ભાગો છે। seen at ponds તળાવોમાં જોવા મળે છે। puddles એટલે જે કાદવ કીચડવાળી જે જગ્યા હોય એને puddles કહેવાય। rain filled ditches વરસાદથી જે ભરાયેલા ખાડાઓ છે એમાં, ditches એટલે ખાડાઓ। in a inundated એટલે કે વોટર કવર્ડ એટલે કે જે પાણીથી ભરાયેલા, પેડી ફિલ્ડ્સ બરાબર, એન્ડ નિયર સીસોર અને દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે। ફૂડ એનો ખોરાક શું છે તો કે ફિશ એટલે કે માછલા, ટેડવોલ્સ એટલે કે જે નાના નાના બચ્ચા હોય ઈંડામાંથી જે નીકળેલા બચ્ચા, ટેડવોલ્સ કહેવાય। લિઝાર્ડ એ તો તમને ખબર જ છે, ગરોળી, ગ્રાસોફર્સ એન્ડ અધર ઇન્સેક્ટ અને બીજા જીવજંતુઓ। નેસ્ટિંગ સિઝન છે માર્ચ, નેસ્ટિંગ સિઝનનો મિનિંગ શું છે, માર્ચ ટુ જુલાઈ, અહીંયા એક લખવાનું ભૂલાઈ ગયું છે પણ શું છે નેસ્ટિંગ સિઝન, માર્ચ ટુ જુલાઈ એટલે માર્ચ મહિના, એટલે કે માળો બનાવવાની જે સમયગાળો છે। આપણે ટૂંકમાં આમાં એક એનું કદ કેવો દેખાવ છે, એનો કેવો ખોરાક છે અને એની નેસ્ટિક સિઝન એટલે કે ક્યારે માળો બનાવે છે એ આપણે જોવાનું છે આ પાઠમાં। આગળ જે બીજું છે, ઇન્ડિયન રોબિન જે એક નાની ચકલી જેવું આવે છે, કાળી ચકલી, સાઇઝ એની છે 90 સેન્ટીમીટર્સથી વધારે હોય છે, 19 સેન્ટીમીટર એટલે બહુ મોટું ન કહેવાય। અ બ્લેક બર્ડ વિથ વ્હાઇટ પેચ ઓન વિંગ્સ, એક કાળું પક્ષી છે, વ્હાઇટ પેચ ઓન વિંગ્સ, વિંગ્સ એટલે પાંખો, તેની પાંખો ઉપર સફેદ પેચ એટલે ડાઘા હોય છે, રેડિસવેન્ટ જેને રેડિસવેન્ટ કહેવાય। આખું કાળું પક્ષી હોય છે પણ એને જે પાંખ હોય છે એ કેવા રંગની હોય છે, સફેદ, એમાં સી લીટો હોય, લીટા જેવું હોય છે। તમે નેટમાં સર્ચ પણ કરી શકો છો આ પક્ષીઓને। મેલ હેઝ અ વ્હાઇટ શોલ્ડર, નરને છે એ સફેદ શોલ્ડર્સ એટલે ખભા હોય છે, એન્ડ બ્લેક અંડર પાર્ટ્સ અને અંદર નીચેનો ભાગ છે એ કાળો હોય છે। ફૂડ શું છે તો એનો ખોરાક તો ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ છે, એન્ડ ધેર એગ્સ અને તેના બચ્ચાઓ, વોર્મ્સ એટલે જે ઈયળો આવે, સ્પાઈડર્સ, કરોડિયાઓ એક્સેટ્રા। નેસ્ટિંગ સિઝન તો કે એપ્રિલ ટુ જૂન, એ જૂન લખ્યું છે બરાબર, સ્વેલિંગ મિસ્ટેક છે, થોડીક ધ્યાન રાખજો, જૂન, જે યુ એન એ। ત્યાર પછી છે લોરા, લોરા નામનું જે પક્ષી આવે છે બરાબર, એક તમને કદાચ નામ સાંભળીને પણ નવાઈ લાગી હશે। સ્પેરો છે, 14 સેન્ટીમીટર્સ એની લંબાઈ છે એટલે સાવ નાનું પક્ષી છે, ચકલી જેવું। અ બ્લેક એન્ડ યલો બર્ડ, એ કાળું અને પીળા રંગનું પક્ષી છે, વિથ ટુ વ્હાઇટ વિંગ્સ બાર્સ, જેને બે સફેદ પાંખો હોય છે, ટૂંકમાં સફેદ પાંખોનો જે આકાર છે એ સફેદ હોય છે, સોરી એનો રંગ। મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્ટેડ, ડિફરન્ટેડ બાય અ બ્લેક ટેલ, એટલે જુદી પડે છે, બ્લેક ટેલ એટલે કાળી પૂંછડીને લીધે, કે નર અને માદા છે તેની કાળી પૂંછડીને લીધે થોડુંક અલગ પડે। જો દરેક પક્ષીમાં આપણે નર અને માદાને ઓળખી શકીએ કારણ કે એનો રંગ છે થોડોક ડિફરન્ટ હોય બરાબર,
क्राउन एंड मेंडल ऑफ ब्रीडिंग मेल्स मेंडल એટલે આવરણ વેરી ફ્રોમ યુનિફોર્મ બ્લેક મિક્સ્ડ વિથ અ મચ યલો ઓર્નામેન્ટલ એટલે કે તેનું માથું ક્રાઉન એટલે અહીંયા શું થાય માથું એન્ડ મેન્ટલ એનું તેનું આવરણ મેલ વેરી ફ્રોમ યુનિફોર્મિટી બ્લેક કે જે માં નરમાં છે એકદમ સામાન્ય રીતે કાળું હોય છે મિક્સ વિથ મચ યલો ઓન મેન્ટલ બરાબર એનો ફૂડ છે ઇન્સેક એટલે કે જીવજંતુ ખાય છે તેરેક્સ તેના બધું તેના ઈંડા પણ ખાઈ જાય એન્ડ લાર્વસ લાર્વસ નો મિનિંગ થાય જે ઈયળો આવે એ નેસ્ટિંગ સિઝન છે ચીફલી ટુ મે ટુ સપ્ટેમ્બર એટલે કે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધી ચીફલી એટલે ખાસ કરીને એના પછીનું પક્ષી છે રેડ વોટેડ લેપિંગ્સ રેડ વોટેડ લેપિંગ એટલે ટીટોડી છે આ એક વોટલ લેપિંગ્સ શું નામ વોટલ લેપિંગ્સ આ તો આપણે જોઈએ જ છે ટીટોળી જેને આપણે કહીએ પાર્ટીઝ વિલેજ હેન્ડ જેને ગામની મરઘી હેન એટલે મરઘી કહેવામાં આવે એની સાઈઝ છે 32 સેન્ટીમીટર્સ ટુ 35 સેન્ટીમીટર્સ એટલે કે 32 સેન્ટીમીટરથી લઈને 35 સેન્ટીમીટર સુધીની સાઈઝ છે બ્લેક કેપ હોય એટલે કાળા જોજો ટીટોળીને માથે કાળો ટપકું હોય છે એન્ડ બ્રીસ્ટ અને છાતી પણ રેડ બિલ લાલ ચાંચ છે વિથ બ્લેક ટીપ કાળા ટપકાવાળી છે એન્ડ યલો લેગ્સ અને તેના પગ પીળા હોય છે ફૂડ છે ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ ખાય છે ગ્રબ્સ ગ્રબ્સ એટલે કે જે મૂળિયા હોય જે ઘાસના મૂળિયા ને એવું હોય એને ગ્રબ્સ કહેવાય એક્સેટ્રા નેસ્ટિંગ સિઝન છે માર્ચ ટુ ઓગસ્ટ માર્ચથી લઈને ઓગસ્ટ સુધીની નેસ્ટિંગ સિઝન છે એટલે મોસ્ટ ઓફ ચોમાસા દરમિયાન હોય ઇટ ઇઝ વન ઓફ ધ રેર બર્ડ આ એક એવું દુર્લભ પક્ષી છે રેર એટલે શું થાય દુર્લભ ધેટ લે એક્સ ઓન ગ્રાઉન્ડ કે જે તેના ઈંડાને જમીન ઉપર મૂકે છે બરાબર તેના ઈંડા જમીન ઉપર મૂકે છે આ એક એવું પક્ષી છે જેના ઈંડા જો ટીટોળીના ઈંડા જનરલી ક્યાં હોય છે તો કે જમીન ઉપર હોય છે એના પછી જે પેડી બર્ડ સ્પોન હેરોઇન જેને કહેવાય એક પ્રકારનું કાદવ કીચડવાળું જે પક્ષી જેને પોન હેરોન પણ એને કહેવામાં આવે છે તળાવનું હેરોન તો કે સ્મોલર દેન કેટલ ઇગ્રેટ કેટલ ઇગ્રેટ નો મિનિંગ થાય જે બગલો હોય એને કેટલ ઇગ્રેટ કહેવાય તે બગલાથી સેજ નાનું હોય છે 40 સેન્ટીમીટર્સ ટુ 48 સેન્ટીમીટર્સ એટલે 40 થી લઈને 48 સેન્ટીમીટર સુધીનો હોય છે અર્થી બ્રાઉન ઇન કલર કે તેનો જમીન જેવો ભૂરો રંગ હોય છે વેન એટ રેસ્ટ ફ્રોમ રેસ્ટ બટ વિથ ધ ગ્લિસ્ટિંગ વ્હાઇટ વિંગ્સ ગ્લિસ્ટિંગ એટલે ચમકદાર તેના સફેદ પાંખો હોય છે ટેલ એટલે પૂંછડી એન્ડ રમ ફ્લેશિંગ એન્ડ વેન ઇટ ફ્લાઈઝ જ્યારે તે ઉડે છે ત્યારે એનો ખોરાક છે ફ્રોગ્સ દેડગા ખાય છે ફિશ એટલે માછલી કારણ કે આ તળાવની આજુબાજુ છે ક્રેબ એટલે કરચલા એન્ડ ઇન્સેક્ટ્સ અને જીવજંતુ નેસ્ટિંગ સિઝન છે એનું મે ટુ સપ્ટેમ્બર એટલે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધીનો એનો નેસ્ટિંગ સિઝન છે ત્યાર પછી છે રિવર ટોન સાઇઝ છે ક્રાઉન સાઇઝ છે 38 ટુ 46 સેન્ટીમીટર્સ ઓરેન્જ યલો બિલ નારંગી પીળા રંગની ચાંચ હોય છે બ્લેક કેપ માથે કાળું કેપ હોય છે એટલે ટોપી જેવું હોય છે ગ્રેઇશ વ્હાઈટ અંડર પાર્ટ્સ તેના અવયવો છે એ થોડા ગ્રેઇશ એટલે ભૂરા રંગના સફેદ હોય છે ફૂડ એનો ખોરાક શું છે તો કે ફિશ માછલા પ્રોન્સ ઝીંગા જેને પ્રોન્સ નો મિનિંગ શું થાય ઝીંગા જે ટાઈપ હોય ને પ્રોન્સ કહેવાય સ્વિમિંગ ક્રેબ્સ તરતા કાચબાઓ ક્રેબ્સ એટલે સોરી કરચલાઓ નેસ્ટિંગ સિઝન છે એનો મે ટુ જૂન એટલે બે મહિનાથી લઈને જૂન મહિના સુધી એના પછી બ્રોન્ઝ વિંગ્ડ જેકેના
इक्विलेंट टू विलेज हैन ते इक्विलेंट એટલે સમાન ते ગામની મરઘી સમાન જ છે साइज इज 28 टू 31 सेंटीमीटर्स डार्क अपर ऊपर भाग काळो હોય છે विंग्स एंड अंडर विंग्स ऊपर પાંખની ઉપર અને નીચેનો ભાગ બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ એન્ડ બ્લેક ઇઝ અંડર પાર્ટ બ્રોન્ઝ ટાઈપનો છે બ્રોન્ઝ ગ્રીન એટલે કે બ્રોન્ઝ અને લીલા રંગનો ભાગ ઉપર હોય છે અને બ્લેક ઇઝ અંડર પાર્ટ અને નીચેનો ભાગ કાળો હોય છે એટલે ફૂડ છે સીડ્સ એટલે કે બીજ નાના બીજ હોય રૂટ્સ મૂળિયા એક્સેટ્રા નેસ્ટિંગ સિઝન છે જૂન ટુ સપ્ટેમ્બર જૂન થી લઈને સપ્ટેમ્બર સુધીની નેસ્ટિંગ સિઝન છે અને છેલ્લું પક્ષી છે ઇન્ડિયન રોલર બ્લુ છે પિગન્સ છે એક પ્રકારનું 33 સેન્ટીમીટર્સ છે રૂફસ બ્રાઉન અને નેપ રૂફસ બ્રાઉન અને નેપ નેપ એટલે જે ગરદનની જે પાછળનો ભાગ હોય બેક ઓફ નેક એટલે કે ગરદનની પાછળનો ભાગ છે એ બ્રાઉન છે એન્ડ અંડર પાર્ટ્સ અને નીચેના ભાગો વ્હાઇટ સ્ટ્રીકિંગ ઓન ઇયર કવર્સ એન્ડ થ્રોટ્સ એન્ડ ગ્રીન ઇઝ મેન્ટલ ફૂડ છે એનો ખોરાક છે ઇન્સેક્ટ્સ જીવજંતુ નેસ્ટિંગ સિઝન છે એની ફેબ્રુઆરી ટુ માર્ચ તો મિત્રો આ હતા આઠે આઠ પક્ષીઓ બરાબર એની માહિતી છે તમે આના વિશે હજુ નેટમાં ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે હજુ આનાથી પણ વધારે તમને જાણકારી મળશે બરાબર કારણ કે તમે એનું ચિત્ર જોઈ શકશો તમને ચિત્ર જોવા મળે એટલે તમને વધારે